અંકલેશ્વરમાં એનઆરસી અને સીએએના બંધને મિત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા સજ્જડ બંધ પાડ્યો હતો. સવારે બંધ દુકાનો બપોર બાદ ખુલી જવા પામી હતી. અંકલેશ્વરમાં જમિયતે ઉલેમાએ હિંદ સંસ્થા દ્વારા આપવામાં આવેલ બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા બંધમાં સજ્જડ પ્રતિસાદ આપતા દુકાનો લહરી ગલ્લા બંધ રાખ્યા હતા. ત્રણ રસ્તા શાક માર્કેટ સંપૂર્ણ બંધ રહી એપીએમસીમાં મોટાભાગના વેપારીઓએ દુકાન બંધ રાખી હતી. આ ઉપરાંત અંકલેશ્વર મુખ્ય માર્ગો પર 40% દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જોકે કેટલાક વિસ્તારમાં દુકાનો બંધ કરવા માટે પણ ટોળા નીકળ્યા હતા અને સ્વૈચ્છિક બંધના બદલે દુકાનો બંધ કરાવવાની પ્રવૃત્તિ જોવા મળી હતી. બપોર બાદ મોટાભાગના વિસ્તારોમાં દુકાનો ધીરે ધીરે ખુલી જવા પામી હતી. આ ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સંપૂર્ણ દુકાનો ચાલુ રહી હતી. પ્રતિન ચોકડી વિસ્તારમાં 80% લોકોએ બંધ પાડ્યો હતો. આ ઉપરાંત ખરોડ તેમજ પાનોલી ગામમાં બંધને સંપૂર્ણ ટેકો આપતા મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજી હતી. તેમાં દુકાનો જરબે સલાક બંધ રહેવા પામી હતી અને બંને ગામોમાં આગેવાનો દ્વારા ગામમાં વિસ્તારમાં રેલી યોજી પ્લે કાર્ડ રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, સ્થાનિક પંચાયત કચેરીમાં આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.